શું થયું? મેડમ, મારું ઘર કોઈએ બાળી નાખ્યું ને એની ખુશી છે અમને. હા બરાબર. હા જો, તારું ઘર બળ્યું એટલા માટે તું અહીંયા આવ્યો. તું અહીંયા આવ્યો એટલે મને તારા ફેમિલી વિશે ખબર પડી, એટલા માટે હું બહુ જ ખુશ છું. ધીરે, શાંતિથી. અને દેવર્ષિ સર, હા, આ ફેમિલી પરથી યાદ આવ્યું, મને તમારી વાઈફનો નંબર આપો, મારે એમની સાથે વાત કરવી છે. એના માટે તો થોડા વર્ષો લાગી જશે. અને કદાચ એવું પણ બને કે ક્યારેય વાત ન થાય. શું થયું? કેમ? એટલે કે કોઈ મળે એની જોડે હું મેરેજ કરું પછી તમને હું નંબર આપી શકું ને? તો પછી આ વિદ્યા? અરે તમને બધાને એવું કેમ લાગે છે કે વિદ્યા મારી વાઈફ નું નામ છે? તો પછી એ કોણ છે? એ ભગવાન, વિદ્યા મારી માં છે. માં? હા માં. સમજાવું, ઉભા રહો. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે, એટલે કે મારા અને વિદ્યા વચ્ચે એવું નક્કી થયું છે કે આપણે માં દીકરાની જેમ નહીં રહેવાનું, ફ્રેન્ડ્સની જેમ રહેવાનું. પણ આ વાત વિદ્યા ક્યારેક ક્યારેક ભૂલી જાય છે, એટલે મારે એને યાદ કરાવવું પડે છે, એટલે હું એને નામ દઈને બોલાવું છું. તું મમ્મીની જેમ વર્તન નહીં કર, આપણે ફ્રેન્ડ્સ છીએ, આવું મારે એને કહેવું પડે છે. ઓવર એન્ડ આઉટ. અરે પણ અત્યાર સુધી હું તો એમ જ સમજતી હતી કે વિદ્યા તમારી વાઇફનું નામ છે. અને એમ કે સર પણ? અરે એમ કે સરનો તો ખબર છે ને, તો એમણે મને ક્યારે કહ્યું કેમ નહીં? આપણે તને પૂછ્યું નહીં હોય ને કોઈ દિવસ? ના, પૂછ્યું તો નથી, પણ એટલે એવો પ્રસંગ જ નથી આવ્યો ને ક્યારે. લો, તમે જાતે જ નક્કી કરી દીધું કે દેવર્ષિ સરના વાઈફનું નામ વિદ્યા છે. વાહ. હા જો ને, આણે જ મને કીધું કે તું મેરિડ છે. તો હું વિચાર કરું કે આટલા સરસ માણસની વાઈફનું નામ વિદ્યા કેવી રીતે હોય? તારી વાઈફ નું નામ તો કઈક વજનદાર હોવું જોઈએ, આકાંક્ષા, દેવિકા, એવું કઈક સરસ નામ હોવું જોઈએ. કઈ પણ દીદી, તમે શું? દીદી? અરે તમે બે ઉભા કેમ છો? ઉભા રહો, હું લઈને આવું. અનુ, પણ સાચું કહું, મને મારી માનું નામ ગમે છે, વિદ્યા. નામ તો બહુ સરસ છે વિદ્યા, પણ તમારી મમ્મીનું નામ છે, વાઈફનું નામ નથી. હા તે તમને ગમે એવું નામ શોધી કાઢીએ. તમે જે કહો છો એ દેવિકા, આકાંક્ષા, ઐશ્વર્યા, જે તમને ઠીક લાગે. હા હા હું શોધીશ ને. જો, તારા લગ્ન કરાવીને પછી જ હું તને ત્યાંથી મોકલવાની છું. એમ પણ જોડકા જોડવામાં તો હું એક્સપર્ટ છું, એક્સપર્ટ. અરે વાહ દીદી, તમારું મારી મમ્મી જોડે જામ હો બાકી હે ને? હા, તો એમને પણ બોલાવી લે ને અહીંયા. ના 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 ના, વિદ્યાને લાવવાની વાત તો પ્લીઝ નહીં જ કરવાની. અરે એક મિનિટ, એક મિનિટ, એક્સક્યુઝ મી, હવે હું કઈ બોલું પહેલા પ્લીઝ? હા બોલ. પણ તું હમણાં સુધી જાગે છે કેમ? અરે શાંતિ રાખને બે મિનિટ. અને દેવર્ષિ સર, તમે મને તમારા મમ્મી વિદ્યા, જે તમારી મમ્મી નું નામ છે, તમારી વાઈફ નું નામ નથી, જે અમને અત્યારે જ ખબર પડી છે, એમનો નંબર આપો, મારે એમની સાથે વાત કરવાની છે. એટલે આજે જે પણ કઈ ઘટના બની છે ને એ એમને જાણ થવી જોઈએ. તમારે વિદ્યા સાથે વાત કરવી છે ને? તો હવે એ પહેલા તમે મારી વાત સાંભળી લો. 5 BHK બંગલો ભાડે લેવો પડશે. મેં કુક, 4 સર્વન્ટ, સાંભળી લીધું? એનું કારણ છે, વિદ્યાને હેન્ડલ કરવી કે નાની વાત નથી, બહુ અઘરું છે, અરે ડેન્જરસ છે, શ્રીમંતાઈ છલકાઈ છે એનામાં. એના પપ્પા ગર્ભ શ્રીમંત, એમના પતિ શ્રીમંત એટલે કે મારા પપ્પા, અને પોતે શ્રીમંત. નાની વાત નથી,
થાટ છે થાટ વિદ્યાનો. અને મેડમ, જો તમારે એકેડમીનું કામ સમયસર પતાવવું હોય ને, તો વિદ્યાને અહીંયા બોલાવવાની વાત પ્લીઝ નહીં કરતા. અરે આજના દિવસે મળે કે આઈસ્ક્રીમ સુલો? ઓ સુલો, આઈસ્ક્રીમ મળે? અરે ક્યાં છે તારો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ? સુલો સુલો, આઈસ્ક્રીમ વાળી. અરે અરે સુલો, આઈસ્ક્રીમ ખાવા માટે બહાર દુકાનમાં સરસ મજાની ચમચી મળે છે, પછી આ ચમચી હું કેમ લઈને આવ્યું? ચાલ વાંધો નહીં, ઠીક છે, ઇટ્સ ઓકે. અરે બસ ખાલી આ આઈસ્ક્રીમ ની જ પાર્ટી કરવાની છે? ના ના સુલો, આપણે મોટી પાર્ટી પણ કરીશું ને, પણ પેલા આઈસ્ક્રીમ ની પાર્ટી તો કરી લે. લો અલે અલે અલે, હા એક મિનિટ એક મિનિટ. ચીયર ચીયર. સકાર. હા અરે વા, પરફેક્ટ ટાઈમ પર આવે છે મુકુલ. હા સુલો, એક બાઉલ માં ગાળીને આપે ને આઈસ્ક્રીમ. ના 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 સરકાર, ના ભાભી, ના જરૂર નથી. હા અરે એવું થોડું ચાલે, થોડો તો ખાવો જ પડે ને. ખાવો પડે ને, લઈ લે લઈ લે, થોડો લઈ લે આજે, કા ખા વાંધો નહીં. ના સરકાર ના, ઉભારો. અરે શું ઉભારો પણ, આજે નહીં ખાય તો ક્યારે ખાય તું? પેલા એન્જિનિયર ના બેસના માં ખાય. અરે લઈ લો ને મુકુંદભાઈ. અરે હા મુકુંદ, મને એમ કે પેલા એન્જિનિયર નું બેસવું ક્યારે છે? અરે ભાઈ, ધારાસભ્ય છીએ આપણે, તમે ધારાસભ્યના પત્ની છો તો આપણે બેસણમાં જવું તો પડે ને. કેમ સુનો, પહેલા સ્મશાન યાત્રા તો નીકળે? નહીં 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 સરકાર, નહીં ઉપારો. અરે શું ઉપારો, શું થયું છે તને? એ મોઢું લટકાવીને ઉભો છે કેમ સરકાર? એક લોચો થઈ ગયો છે સરકાર. શું થયું છે બોલ, શું થયું છે બોલ, શું થયું, શું થયું બોલ સરકાર? પેલો એન્જિનિયર. હા એન્જિનિયર તો ભાગી ગયો ને, જતો રહ્યો, ફૂર થઈ ગયો, જવાની વાત છે. ગયો ગયો ગયો. હા ગયો ગયો. પણ 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 શું એ એટલો દૂર નથી ગયો સરકાર? તો પછી ક્યાં ગયો સરકાર? પુરુષોત્તમ કાકાના ઘરે ગયો છે સરકાર. હું છે ને એક ધારાસભ્ય છું, આ મેટરમાં મારું સેચ પણ નામ આવ્યું ને, તમારા બાપાના સમક્ષ ખૈને કહું છું કે જે રીતે પેલો એન્જિનિયર બળકે બળવાનો હતો ને, એ જ રીતે તને બળકે બાળી નાખાઉં. પણ એક જગ્યા પર દાટી દેવા, અને આ વખતે આ મારી ગેરંટી છે, સમજો ને. તારું મોડું સાફ કર, નીકળે આજે. અરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. હું આવું જરા, મારે અગત્યનું કામ છે એટલે. હા ઈશારા કરતી પણ શું આ
હવે ગયો અહીંયાથી, હવે શેની ઈશારા કરે છે બોલ.